विद्यार्थी मित्रों, त्रीजा धोरणना बधा विद्यार्थी मित्रोए त्रीजा धोरणनी हिंदी अभिनव हिंदी प्रवेशिका खोलवानी छे, बराबर धोरण त्रण। तो बधा विद्यार्थी मित्रों अभिनव हिंदी प्रवेशिका खोलशे त्रीजा धोरणनी, बराबर। हवे आपणे अभिनव हिंदी प्रवेशिकामां गया वीडियामां आपणे 24મો પાઠ ચલાવેલું હતું, બરાબર, જે પેજ નંબર તમને 50 ઉપર આપેલું છે, બરાબર મિત્રો। ગયા વિડિયામાં આપણે 24મો પાઠ ચલાવેલો હતો, પાઠનું નામ હતું ભારતીય મહિને। ભારતીય મહિનાના નામ એટલે કે કાર્તક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસુ, જે આપણે ગુજરાતી મહિનાના નામ હતા, જેને કહેવાય ભારતીય મહિનાના નામ, બરાબર। જેનું સ્વાધ્યાય મેં તમને હોમવર્કમાં આપેલું હતું। પહેલો પ્રશ્ન નહોતો લખવાનો મિત્ર, બીજો અને ત્રીજો પ્રશ્ન લખવાનો હતો, બરાબર, જે તે તમારી હિન્દી નોટબુકમાં સારા અક્ષરે લખી લીધો હશે, બરાબર મિત્રો। હવે બધા વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 51 ખોલશે। પેજ નંબર 51 ઉપર તમને 25મો પાઠ આપેલો છે અને પાઠનું નામ છે અંગ્રેજી મહિને, એટલે કે અંગ્રેજી મહિના। અંગ્રેજી મહિનાના નામ આપેલા છે, જેમ ગુજરાતી ભારતીય મહિનામાં 12 મહિના આવે છે, તેમ અંગ્રેજી મહિનામાં પણ 12 મહિના આવે છે। જે મહિના આવે છે તેના નામ છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, બરાબર મિત્રો। આ છે અંગ્રેજી મહિનાના નામ। જો હવે મિત્રો આપણને આપેલું છે કે વર્ષ કે અંગ્રેજી મહિનો કે હિન્દી ઓર ગુજરાતી નામ ઇસ પ્રકાર હે। હવે તમને જેમ 12 મહિને ગુજરાતી ભારતીય મહિનાના જેમ 12 મહિને વર્ષ પૂરું થાય, તે જ રીતે અંગ્રેજી મહિનામાં પણ 12 મહિને વર્ષ પૂરું થાય છે, બરાબર। જેમાં આપણને એમાં અઠવાડિયું અને પખવાડિયું આપેલું હતું, બરાબર, કે 12 મહિને વર્ષ થાય, 30 દિવસે મહિનો થાય, 15 દિવસે પખવાડિયું થાય અને 7 દિવસે અઠવાડિયું થાય। તે જ રીતે આમાં પણ એ રીતે છે કે 12 મહિને વર્ષ થાય, જુઓ 12 મહિના આપેલો છે, પહેલો મહિનો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો મહિનો, 7, 8, 9, 10, 11 અને 12, 12 મહિને પૂરું વર્ષ થાય છે। 12 મહિના પૂરા થાય એટલે એક વર્ષ પૂરું થાય એમ કહેવાય, બરાબર। અને 1, 2, 3, 4, 5 અને 6 મહિના પૂરા થાય એટલે અડધું વર્ષ પૂરું થયું કહેવાશે, બરાબર મિત્રો। 12 મહિના પૂરા થાય એટલે વર્ષ પૂરું થાય, 6 મહિના પૂરા થાય એટલે અડધું વર્ષ પૂરું થાય, બરાબર મિત્રો। ત્યાર પછી હવે તમને મહિનો આપેલો છે તો કેટલા દિવસે મહિનો પૂરો થશે, તો કે 30 દિવસે, 30 દિવસે એક મહિનો, 30 દિવસ પૂરા થાય એટલે એક મહિનો પૂરો થયો કહેવાશે, બરાબર। કેટલા દિવસે મહિનો પૂરો થયો કહેવાશે મિત્રો, તો કે 30 દિવસે, બરાબર, 30 દિવસ પૂરા થાય એટલે એક મહિનો પૂરો થયો કહેવાશે, બરાબર મિત્રો। 30 દિવસનો એક મહિનો હોય છે અને 12 મહિનાનું એક વર્ષ હોય છે, ધ્યાન રાખજો ખાસ। ત્યાર પછી 1 થી 15 તારીખ સુધી, બરાબર, 1 થી 15 તારીખ સુધી અડધો મહિનો કહેવાશે, બરાબર, 1 થી 15 તારીખ સુધીનો અડધો મહિનો કહેવાશે, અને 1 થી 7 દિવસનું સપ્તાહ એટલે કે અઠવાડિયું કહેવાશે, બરાબર મિત્રો। 1 થી 7 દિવસનું અઠવાડિયું, 1 થી 15 દિવસનો અડધો મહિનો, 1 થી 30 તારીખ સુધીનો મહિનો, 1 થી 6 મહિના સુધીનું અડધું વર્ષ અને 1 થી 12 મહિના સુધીનું આખું વર્ષ, બરાબર, 1 થી 6 મહિના સુધીનું અડધું વર્ષ કહેવાશે અને 1 થી 12 મહિના સુધીનું આખું વર્ષ કહેવાશે, બરાબર મિત્રો। સમજાઈ ગયું, ફરીથી સમજાવું છું, ફરીથી બોલું છું, ધ્યાન રાખજો કે અઠવાડિયું 7 દિવસનું એક અઠવાડિયું હોય છે, 1 થી 15 તારીખનો અડધો મહિનો કહેવાશે, ગુજરાતીમાં પખવાડિયું કહેવાય પણ અંગ્રેજી મહિના તરીકે અડધો મહિનો કહેવાશે, બરાબર। ત્યાર પછી 1 થી 30 તારીખ અથવા તો 31 તારીખ સુધીનો મહિનો કહેવાશે, બરાબર મિત્રો। ત્યાર પછી 1 થી 6 મહિના સુધીનું અડધું વર્ષ અને 1 થી 12 મહિના સુધીનું આખું વર્ષ, બરાબર। જો હવે આપણે શરૂઆત કરશું પાઠની, તો એમાં પહેલો મહિનો છે જાન્યુઆરી, જેને હિન્દીમાં કહેવાશે જનવરી,
मित्रों हिंदी अने गुजराती बन्ने खास याद राखजो। जान्युआरी ने हिंदी में जनवरी कहेवाशे, त्यार पछी बीजो महीनो छे फेब्रुआरी, बराबर, जेने हिंदी में कहेवाशे फरवरी। खास ध्यान राखजो मित्रों, फेब्रुआरी ने हिंदी में कहेवाशे फरवरी। त्यार पछी त्रीजो महीनो आपेलो छे मार्च, बराबर, मार्च महीना ने हिंदी में मार्च कहेवाशे। पण हिंदी अने गुजराती बन्ने अलग छे, जुओ हिंदी में मां सरखो छे पण च जो अलग अलग छे, तो तमे खास मित्रों ध्यान राखजो हिंदी में कई रीते लखाय अने गुजराती में कई रीते लखाय, बराबर। त्यार पछी चौथो महीनो छे एप्रिल महीनो, बराबर, एप्रिल महीना ने हिंदी में अप्रैल कहेवाशे। खास ध्यान राखजो मित्रों, एप्रिल ने हिंदी में शू कहेवाशे, अप्रैल। त्यार पछी पांचमो महीनानु नाम छे मे महीनो, बराबर, जेने हिंदी में कहेवाशे मई। त्यार पछी छठो महीनो छे जून महीनो, जेने हिंदी में कहेवाशे जून ज, पण अलग छे, जो अहीं जून लखेलुं अलग छे अने हिंदी में पण अलग लखाशे। त्यार पछी सातमो महीनो छे जुलाई, बराबर, जेने हिंदी में कहेवाशे जुलाई। त्यार पछी आठमो महीनो आपेलो छे ऑगस्ट, जेने हिंदी में कहेवाशे अगस्त। खास मित्रों याद राखजो, ऑगस्ट ने हिंदी में कहेवाशे अगस्त, अने ते आठमो महीनो छे, एनो क्रम छे ई आठमो छे। त्यार पछी आपेलुं छे सप्टेम्बर महीनो, बराबर, तो सप्टेम्बर महीनो हिंदी में कहेवाशे सितंबर। सप्टेम्बर महीना ने हिंदी में कहेवाशे सितंबर, जेनो क्रम छे नवमो महीनो छे, बराबर। सप्टेम्बर महीनो छे ई क्यो महीनो छे, तो के नवमो महीनो छे, जेने हिंदी में कहेवाशे सितंबर। त्यार पछी दसमो महीनो छे ऑक्टोम्बर, बराबर, ऑक्टोम्बर ने हिंदी में कहेवाशे अक्टूबर, बराबर, जेनो क्रम छे दसमो महीनो। त्यार पछी आपेलू छे नवेम्बर महीनो, बराबर, तो नवेम्बर महीना ने नवम्बर कहेवाशे, जेनो क्रम आपेलो छे अग्यारमो, बराबर, नवेम्बर महीना ने हिंदी में नवम्बर कहेवाशे, जे महीनो छे अग्यारमो। त्यार पछी छेल्लो महीनो आपेलो छे डिसेम्बर, बराबर, तो डिसेम्बर ने हिंदी में शू कहेवाशे, तो के डिसेम्बर कहेवाशे। आमां गुजराती में डिसेम्बर कहेवाशे अने हिंदी में कहेवाशे डिसेम्बर, बराबर। જે કેટલામો મહિનો છે, તો કે બારમો મહિનો છે, એ મહિનાનો ક્રમ છે બારમો। મિત્રો ખાસ ધ્યાન રાખજો કે કયા મહિનો કયા ક્રમમાં છે, બરાબર, તમને આડા ઓળું પૂછે કે એપ્રિલ મહિનાનો ક્રમ કયો, તો કે ચોથો મહિનો છે, બરાબર, એપ્રિલ મહિનો છે એનો ક્રમ કેટલામો છે, તો કે ચોથો। ત્યાર પછી તમને પૂછે કે ઓગસ્ટ છે એ કેટલામો મહિનો છે, તો કે આઠમો મહિનો। ફેબ્રુઆરી કેટલામો મહિનો છે, તો કે બીજો મહિનો, બરાબર। ત્યાર પછી કદાચ એવું પૂછે કે ઓક્ટોબર કેટલામો મહિનો છે, તો કે દસમો મહિનો। આ રીતે આડા અવળું પૂછી શકે, બરાબર મિત્રો, તો ખાસ કરીને યાદ રાખજો કે કયો મહિનાને કેટલામો ક્રમ છે, બરાબર। અને બીજું કે ગુજરાતી જાન્યુઆરી ફેબ્રુઆરી અંગ્રેજી મહિનાના નામ છે, તેને હિન્દીમાં શું કહેવાય, જાન્યુઆરીને હિન્દીમાં શું કહેવાય, ફેબ્રુઆરીને હિન્દીમાં શું કહેવાય, હિન્દી અને ગુજરાતી બંને યાદ રાખવાનું છે, બરાબર મિત્રો। હવે આપણે તેનું સાધ્ય જોશું। સાધ્યમાં આપેલું છે પઢો ઓર લિખો, વાંચો અને લખો। તો મિત્રો આપણને અહીં 12 મહિનાના નામ હિન્દીમાં આપેલા છે, જે આપણે નીચે ખાલી જગ્યામાં લખવાના છે। જો મેં લખેલા છે તે રીતે તમારે પણ લખવાના છે। એમાં પહેલો મહિનો કયો છે, તો કે જનવરી, બરાબર, તો મેં અહીં લખ્યું છે, તો મિત્રો તમે પણ સારા અક્ષરે લખજો જનવરી। પછી બીજો મહિનો કયો છે, તો કે ફરવરી, બરાબર, જનવરી એટલે શું થશે મિત્રો, તો કે જાન્યુઆરી, ફરવરી એટલે ફેબ્રુઆરી। પછી એ પૂછે માર્ચ, માર્ચ એટલે માર્ચ આવશે। અપ્રેલ ચોથો મહિનો છે, કયો મહિનો છે, તો કે અપ્રેલ છે, અપ્રેલનું ગુજરાતી થશે એપ્રિલ, બરાબર મિત્રો। ત્યાર પછી પાંચમો મહિનો મઈ આપેલું છે, બરાબર, અહીંયા તમારે હિન્દીમાં જ લખવાનું છે મિત્રો, ગુજરાતીમાં નહીં લખતા, પણ તમને સમજાય એટલા માટે હું ગુજરાતી બોલતી જાઉં છું સાથે, બરાબર। મહિને અહીં મહી લખવાનું છે હિન્દીમાં, અને મહિને ગુજરાતીમાં કહેવાશે મે મહિનો, બરાબર મિત્રો। ત્યાર પછી છઠ્ઠો મહિનો આપેલો છે જૂન, તો તમારે પણ અહીં હિન્દીમાં લખવાનું છે જૂન, જૂન મહિનો છે એને જૂન જ કહેવાશે, કેટલામો મહિનો છે, તો કે છઠ્ઠો મહિનો, જૂન મહિનાનો ક્રમ કેટલામો છે, તો કે છઠ્ઠો છે, બરાબર। ત્યાર પછી આપેલું છે જુલાઈ, તો તમારે પણ મિત્રો નીચે હિન્દીમાં જ લખવાનું છે જુલાઈ, બરાબર। હવે જુલાઈને હિન્દીમાં, સોરી, ગુજરાતીમાં જુલાઈ જ કહેવાશે, અને એનો ક્રમ છે સાતમો મહિનો છે, બરાબર। ત્યાર પછી આઠમા મહિનામાં આપેલું છે ઓગસ્ટ, તો તમારે નીચે લખવાનું છે ઓગસ્ટ, બરાબર, ઓગસ્ટને હિન્દીમાં કે સોરી ગુજરાતીમાં કહેવાશે ઓગસ્ટ, બરાબર।
અને એનો ક્રમ છે એ આઠમો મહિનો છે। ત્યાર પછી નવમા મહિનામાં આપેલું છે સિતંબર। સિતંબર તમારે હિન્દીમાં લખવાનું છે નીચે સિતંબર, અને સિતંબરને ગુજરાતીમાં કહેવાશે સપ્ટેમ્બર, જેનો ક્રમ આપેલો છે નવમો। ત્યાર પછી દસમા મહિનામાં આપેલું છે ઓક્ટોબર એટલે કે ઓક્ટોબર, બરાબર તમારે ઓક્ટોબર જ નીચે લખવાનું છે, પણ ઓક્ટોબરનું ગુજરાતી થશે ઓક્ટોબર, જેનો ક્રમ આપેલો છે દસમો મહિનો। ત્યાર પછી અગિયારમા મહિનાનું નામ છે નવેમ્બર, નીચે તમારે હિન્દીમાં લખવાનું છે નવેમ્બર, અને આને ગુજરાતીમાં બોલાશે નવેમ્બર, બરાબર મિત્રો, તેનો ક્રમ આપેલો છે અગિયારમો। ત્યાર પછી બારમું આપેલું છે ડિસેમ્બર, ડિસેમ્બરને હિન્દીમાં કહેવા સોરી ગુજરાતીમાં કહેવાશે ડિસેમ્બર, બરાબર તમારે અહીં હિન્દી જ લખવાનું છે ડિસેમ્બર, પણ એનું ગુજરાતી થશે ડિસેમ્બર, અને એનો ક્રમ આપેલો છે બારમો, બરાબર મિત્રો। હવે તમારે આ બાર મહિનાના નામ, અંગ્રેજી મહિનાના બાર નામ આપેલા છે, બાર મહિનાના નામ હિન્દી અને ગુજરાતી, બરાબર ક્રમ સાથે તમારે તમારી હિન્દી નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે, બરાબર મિત્રો। હિન્દી અને ગુજરાતી બંને લખવાનું છે, અને સાથે ક્રમ પણ આપવાનો છે। પહેલો મહિનો જનવરી જાન્યુઆરી, બીજો મહિનો ત્રીજો મહિનો, તે રીતે ક્રમ આપતું જવાનું છે, અને મહિનાના નામ હિન્દી અને ગુજરાતી બંનેમાં લખવાના છે। પહેલા ક્રમ આપવાનો, પછી હિન્દીમાં અને પછી ગુજરાતીમાં, આ રીતે તમારે ક્રમ આપી અને બાર મહિનાના નામ લખવાના છે, બરાબર મિત્રો। હવે સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન છે એ આપણે આવતા વિડીયોમાં જોશું, બરાબર મિત્રો, થેન્ક યુ।